ગામના મોટા ભાગના ખેડૂતોનો પાક વરસાદ નહીં આવતા મૂંઝાઈ રહ્યો છે ત્યારે આ ખેડૂતોએ પોતાના ખેતરમાં મૃતપાય થઈ રહેલા પાકનું બેસણું યોજ્યું હતું અને મરી રહેલા પાકની સામે હૈયાફાટ રુદન કર્યું જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય અને જે રુદન કરવામાં આવે છે તેવું રુદન કરીને પોતાની હૈયા વરાળ કાઢી સાથે સાથે ખેડૂતોએ નિષ્ફળ જઈ રહેલા પાકની સામે ખેડૂતોને પ્રધાનમંત્રી વીમા કવચ પૂરું પાડવાની માંગણી કરી સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે જગતનો તાત ચિંતામાં આવી ગયો છે વાયુ વાવાઝોડામાં થયેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવેતર કર્યું હતું મેઘરાજા છેલ્લા એક માસથી ન વરસતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાઈ રહ્યો છે અને દરરોજ ખેડૂતો આકાશ સામે જોઈને કહે છે એ મેઘરાજા હવે તો પધરામણી કરો વીમા 11 ના વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે અને સમયસર વરસાદ ન વરસતા ખેડૂતોની મોલાત મુરઝાઈ રહી છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ખેડૂતોએ આગોતરી વાવણી કરી લીધી છે રાત દિવસ મહેનત કરીને વાવણી કરી છે પરંતુ મેઘરાજા સમયસર વરસતા નથી જેથી કરીને ખેડૂતોની હાલત કફોડી બની છે અને પાક નિષ્ફળ ગયો છે અમે પાક વાવી નાખ્યો છે ખેડૂતોની મોલાત મુરઝાઈ રહી છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ચાલો અત્યારે આ જે ખેડૂતો બધા ખેતરમાં ભેગા થયા છે અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે વાવણી થઈ અને આશરે 35 દિવસ થયા વરસાદ હવ આવેલ નથી એટલે પાક નિષ્ફળ ગયો એટલે અત્યારે મગફળી રાપલી નાખી છે અને ખેડૂતનું નામ છે ભરતભાઈ બચ્ચુભાઈ બરવાડિયા એમની વાડી અત્યારે બધા ભેગા થયા છે અમે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવડી ગામના ખેડૂતો છે બધા ભેગા ખેડૂતો થયા છે અત્યારે વરસાદનો આશરે 35-40 દિવસ થયા વરસાદ વયો ગયો બધે વાવણી થઈ ત્યારે વાવી દીધી એટલે તો અત્યારે મગફળી અને કપાસના હાવ વરસાદના હિસાબે સુકાઈ ગયેલ છે તેથી ખેડૂતો બધા ભેગા થઈને અત્યારે આ મગફળીનું બેસણું કરેલ છે અને મગફળી અત્યારે ખેતરમાંથી રાપલી નાખેલ છે અને ખેડૂતો બધા અત્યારે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો અત્યારે વ્યાજે પૈસા લઈને જે મગફળીનું બિયારણ વાવેલું તે બધું નિષ્ફળ ગયું છે એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ દયનીય છે સરકાર અમારે આમાં કંઈક સહાય કરે અને બિયારણને પૈસા આપે તો કંઈક ખેડૂતને આ ટેકો થાય એવું છે બાકી તો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે પીવાનું પાણી પણ નથી અને અત્યારે વાડીમાં હાવ પાણી છે નહીં અને ઢોર ઢાંખરનું હાવ માલ ઢોર ઢાંખરને તે નીંદની પણ સગવડતા નથી તેથી કરીને ખેડૂતો કામમાં સહાય કરે ખેડૂતોને સરકાર તો ખેડૂતોને આ કંઈક હાલત સુધરે એવી છે મારું નામ ગોંડલી અમિત તુરાજી કાંગડા કોમ્પ્લેક્સના વેપારી દ્વારા રામધૂનનું આયોજન કરી વરુણ દેવને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વરુણ દેવ વરસાવા વિલંબ થાય તો ઘણી મુસીબતનો સામનો કરવો પડે તેમ છે એવું ન બને અને વરુણદેવની વહેલી તકે પધરામણી કરે તેવી કાંગડા કોમ્પ્લેક્સના વેપારીઓ તથા આસપાસના લોકો દ્વારા શ્રી રામચંદ્રજીને પ્રાર્થના કરવામાં આવી વરુણદેવને રીઝવવા માટે ધુરાજી કાંગડા કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા રામધૂનનું આયોજન કરાયું રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધુરાજી રાજકોટ પરિણ ફર્નિચરવાળા દીપેશભાઈ નંદાણીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ 18/7/2019 ગુરુવારે સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી પરિન મોટર્સ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન પરિન મોટર્સ પરિન ફર્નિચરવાળા સ્વર્ગીય દીપેશભાઈ નંદાણીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજન દીપેશભાઈના મોટા ભાઈ ઉમેશભાઈ નંદાણી દ્વારા કરવામાં આવ્યું કેમકે તેના નાના ભાઈને અકસ્માતે અકાળે નિધન થયું હતું તેમની આત્માને શાંતિ થાય અને કંઈક લોકોને જિંદગી બચાવી શકાય તેવી ઉમેશભાઈની સોચને લાખ લાખ વંદન ઉમેશભાઈનું કહેવું છે કે તેના વાલ સોયાસ જ્યારે અકસ્માત કે અકાળે મૃત્યુ પામે છે ત્યારે કેવી વેદના થાય છે તે અમને ખબર છે અમે ઈચ્છીએ છીએ કે આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ તરફથી મળેલો લોહી કોઈકના વાલ સોયાની જિંદગી બચાવવા મદદરૂપ થશે તેવી ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
ઉમેશભાઈ નંદાણીએ જે કામ કર્યું છે તે તારીફે કાબિલ છે અને રક્તદાન કેમ્પમાં ઉમેશભાઈના પરિવારના સભ્યો તેમજ ફ્રેન્ડ સર્કલનો સાથ સહકાર મહત્વનો ફાળો રહ્યો. ભગવાન આપણને સૌને સારું કાર્ય કરવાની પ્રેરણા આપે તેમજ રક્તદાન કરનાર દાતાઓને પરીન મોટર્સ દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવી હતી. બ્લડ કેમ્પ કર્યો છે તો કેટલા બી વખત તમે બ્લડ કેમ્પ કર્યો છે ને કેની પુનઃતિથિ માટે બ્લડ કેમ્પ કરેલું છે? અમે આ બ્લડ કેમ્પ ચોથી વખત આયોજન કરેલું છે. સૌ પ્રથમ અમે 2015 સાલમાં બ્લડ કેમ્પ કરેલો પરીન ફર્નિચરમાં. તે વખતે અમારા મોટા ભાઈ શ્રી દીપેશભાઈ અમારે હયાત હતા. પછી અચાનક દીપેશભાઈનું એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થયું, એમના બંને દીપેશભાઈ ને એમના ધર્મપત્નીને. અને ત્યારથી પછી અમે એમની યાદમાં દર વખતે જુલાઈ માસમાં 17 જુલાઈએ કરીએ છીએ. આ વખતે 18 જુલાઈએ આયોજન કરેલું છે. સમાજને શું રાહ દેવા માંગો છો? સમાજને અમે કોઈ આ એક પ્રચાર પ્રસારના હેતુ માટે નથી કરતા, પણ સમાજને એક સંદેશ મળે કે આવું એક ઉમદા કાર્ય છે. અને રક્તદાન, રક્ત એવી વસ્તુ છે કે જેની અવારનવાર માણસોને જરૂર પડતી હોય છે. અને ઘણા એવા કિસ્સા છે કે જેમાં રક્તના અભાવે લોકોને સમયસર રક્ત ન મળવાથી એમને જાનની નુકસાની થઈ હોય. એવા કિસ્સાઓને ધ્યાનમાં લઈ અને એમ થયું કે સમાજ માટે આપણે કંઈક કરીએ, તો ભગવાનની એક પ્રેરણા થઈ અને એક ભગવાનની ઈચ્છાથી એક આ સત્કાર્ય અમે ચાલુ કર્યું છે. અને લોકોનો સહયોગ મળે છે. બધા રક્તદાતા દર વર્ષે અમને પોતાના નામ નોંધાવે છે, રજીસ્ટ્રેશન કરાવે છે અને ખુશીથી આ કાર્ય લોકો કરે છે. તો અમે એમાં અમને સહભાગી થવાનો મોકો મળ્યો છે. એ મોકોને અમે તકને અમે ઝડપવાનો પ્રયત્ન કર્યો છે. આપનું નામ? અજીત નંદાણી. રક્તદાન આપ્યું છે અને મને બહુ જ આનંદ થાય છે કે મેં પહેલી વખત રક્તદાન આપેલું છે. પણ મને બહુ જ આનંદ થાય છે અને હું ઉત્સાહિત છું. અને મારું બ્લડ બીજાની કોકની જિંદગી બચાવી શકે એના માટે હું હંમેશા ગમે ત્યારે હું રક્તદાન કરીશ. રક્તદાન એ જ મહાદાન. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ. હાલ ચાલુ વર્ષે જયારે જગતના તાપથી કુદરત પણ રૂઠ્યો છે ત્યારે પહેલા વરસાદમાં ખેડૂતોએ વાવણી તો કરી નાખી, પણ લાંબા સમયના મેઘ વિરામના પગલે ખેડૂતોને પોતાનો પાક બચાવવો પણ મુશ્કેલ બન્યો છે. કુવા અને બોરમાં જે પાણી બચ્યું છે તેનાથી પોતાના પાકને બચાવવા ખેડૂતો હવા ત્યાં માની રહ્યા છે, ત્યારે કસર પૂરી કરવા વીજતંત્ર મેદાને પડ્યું. ખેડૂતોને સમયસર વીજ પુરવઠો આપે તો ખેડૂત પોતાના પાકમાં થોડું ઘણું પિયત કરે. આવી શરૂઆતને લઈને વંથલી તાલુકાના બોડકા ગામના ખેડૂત વંથલી PGVCL ખાતે પહોંચ્યા અને વંથલી વીજતંત્રને ઘોર બેદરકારી અને કર્મચારીઓની કામ ન કરવાની નીતિ ડેપ્યુટી એન્જિનિયર માણા વદરિયા સમક્ષ રજૂ કરી. છેલ્લા એક મહિનાથી વીજ પુરવઠો આપવા બાબતે વ્યવસ્થિત જવાબ મળતો નથી. લાઇટના 8 કલાકને બદલે માંડ 2 કલાક ક્યારેક નસીબે આપવામાં આવે છે. વીજતંત્ર દ્વારા હલકી ગુણવત્તાના વાયરો નાખવાને લીધે જીવંત વાયરો વારંવાર તૂટી પડે છે અને પશુઓ અને માનવોના મૃત્યુ થાય છે. આવી ઉગ્ર રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી. જ્યારે ડેપ્યુટી એન્જિનિયર માણા વદરિયાએ લૂલો બચાવ કરતા જણાવ્યું કે હાલ પવનની ગતિ વધારે છે, આ પ્રોબ્લેમ તો રહેવાના જ હોય. વીજતંત્ર બાબતે તાત્કાલિક પગલાં લઈ શકે તેવી બાંહેધરી આપવામાં આવી અને PGVCL ઓફિસનો ફોન ક્યારેય ઉપડતો નથી. 4 કે 5 ફોન કરવા પડશે તો પણ જવાબો મળતા નથી. ક્યાંય અકસ્માતે વીજ વાયર સાથે કોઈ અકસ્માતે શોર્ટ થાય તો પણ માણસ મરી જાય, ત્યાં સુધી PGVCL ફોન ન ઉપડે તો જવાબદાર કોણ? ખેડૂતોને આમ છતાં એન્જિનિયરને જાણ કરે તો સમજાવી દે છે, અમારી ઓફિસનો ફોન ચાલુ છે અને મોબાઈલ ફોન કરી શકો છો, પરંતુ ફોન ઉપડે તો વાતનો નિવાડો આવે ને. એકે વાત એ નિવાડો ન આવતા ખેડૂતો યોગ્ય રજૂઆત માટે દોડી આવ્યા હતા. તમારું નામ? નામ ધવલભાઈ ભરતભાઈ અદોદરી, ગામ બોડકા. આજે શું પ્રશ્ન હતો? આજે અમે PGVCL એવા 1 મહિનાથી આ લાઇટ આવી જ નથી, આવે ને વહી ગયા. આ જ પ્રશ્ન થયે છે બરાબર ને. 1 મહિનાથી આ ખાતું કોઈ કાર્યવાહી લેતું નથી હાથમાં બરોબર. આવડા લાઇટ આપતા નથી, ઉપરથી વરસાદ નથી વરસતો બરોબર. અમારે ક્યાં જવું? સરકાર વીમો નથી આપતી. આજે શું રજૂઆત કરી?
આજે અવડી લાઇટની રજૂઆત કરી છે સાહેબને, થઈ જશે એમ કીધું, પણ હજી તો અહીંયા વહીવા તો લાઇટ નહીં વહી ગઈ હજી અડધી કલાકમાં. તો અચ્છા, બે મહિના ત્રણ મહિના ચાર ભેંસો મરી ગઈ, માથેથી તાર પડ્યા તો બોળકા બરોબર, તો એ કોઈ વસ્તુનો કોઈ હલ થતો જ નથી, તાર કે કોઈ રિપેર કરવા આવતું નથી. તો ચોમાસા પહેલા જે પીજીવીસીએલ દ્વારા જે વીજ ચેકિંગ કરવામાં આવે છે, વાયરો ચેક કરવામાં આવે છે, એ નથી કર્યા આપના વિસ્તારમાં? વસ્તુ એ કરવા આવતું જ નથી, અરજી કરીએ તો નથી આવતું, અરજી ઘડીકમાં સ્વીકારવામાં નથી આવતી. આજે અમે અહીંયા ત્રીસ જણા આવ્યા છીએ બરોબર, પણ કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી. સાહેબ, આજે બોરકા ગામના ખેડૂતો આપની પાસે રજૂઆતમાં આવ્યા હતા, શું બાબત હતી? બોરકા ફીડરમાં છેલ્લા બે ત્રણ દિવસના પવનને લીધે બળ થતા હતા, એને લીધે એ લોકોને દિવસના થ્રી ફાઈવને બદલે થોડુંક શેડ્યુલ ફાઈ જતું હતું, એને લીધે આવ્યા હતા. સાહેબ, એ લોકોનો આક્ષેપ એવો પણ કરે છે કે એક મહિનાથી આ લાઇટના અવાજ ધાંધિયા છે, બીજી વિસીએલ કાંઈ કાર્યવાહી કરતું નથી. ના ના, એકાદ મહિના નથી, પણ જ્યારે પવન વધારે ઉપડે છે આ વાવાઝોડા પછી ત્યારે થોડાક ફોલ્ટ સર્જાય છે. સાહેબ, આ એક જ ફીડરમાં આવા ફોલ્ટ પવનને હિસાબે સર્જાય છે કે બધા ફીડરમાં? ના ના, મારા ફરતી ફીડરમાં ફોલ્ટ સર્જાતા જ હોય, બરાબર, એક જ ફીડરમાં તો ન હોય. સાહેબ, અત્યારે જ્યારે ખેડૂતોને વરસાદ ખેંચાયો છે, પાણીની જરૂરિયાત છે, એવા સમયે આપના દ્વારા જો આ કાંઈ કાર્યવાહી ન કરવામાં ખેડૂત બિચારો જાય, ક્યાં કેને રજૂઆત કરે? ના ના, અહીં જ રજૂઆત કરવાની અમારી ઓફિસે જ, અમે તરત એક્શન લેશું જ, અને જેમ બને એમ ફોલ્ટ તરત દુરસ્ત કરશું. કાલે એમાં ફોલ્ટ કાઢ્યો જ છે, મેઇન ફોલ્ટ મળી ગયો છે, હવે ફીડર ચાલુ જ છે. મનીષ બાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. માલગોડમાં અમૃતબાગ ફળ સંશોધન કેન્દ્ર પાસે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આત્મા ગ્રુપે ખેડૂતો માટે આવનારા સેમિનાર મીટિંગ જેવી પ્રવૃત્તિ કરતું હોય છે, ત્યારે ખેડૂતો આત્મા ગ્રુપની સાથે તાલીમ, માહિતી, માર્ગદર્શન મેળવીને સફળ ખેતી કરી રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ઝીરો બજેટ ખેતી કઈ રીતે કરવી, ખેતીમાં નવી શોધ, આધુનિકરણ, દવા અને રસાયણો વિનાની ખેતી, ખેતીની વિવિધ પદ્ધતિઓ કે પછી ખેતીને લગતી માહિતી, માર્ગદર્શન, પ્રવાસો અને વિઝિટ કરાવીને આત્મા ગ્રુપ હંમેશા માટે ખેડૂતોની વહારે લીધું છે. ત્યારે એવા છે કુદે અને સાથે માંગરોળ અમૃતબાગ પર સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત માહિતી, માર્ગદર્શન અને તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ મિત્રો હાજર રહ્યા હતા અને આ સેમિનારનો લાભ લીધો હતો, જેમાં ખેડૂતોને સફળ ખેતી કઈ રીતે કરવી, ખેતીનું ઉત્પાદન કઈ રીતે વધારવું, ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરી શકાય, ઓર્ગેનિક ખેતીથી કયા પ્રકારના લાભ થાય છે, ખેતીની અંદર કઈ પદ્ધતિ અપનાવી આધુનિકરણ ખેતીમાં કઈ રીતે લાવવું વગેરે વગેરે બાબતોએ માહિતી અને માર્ગદર્શન તેમજ તાલીમ પૂરા પાડવામાં આવ્યા, જેમાં ખેતી મદદનીશ અધિકારીઓ, આત્મા ગ્રુપના અધિકારીઓ, શારદા ગ્રામ BRS કોલેજના પ્રોફેસર, ડેપોના અધિકારી તથા અમૃતબાગના અધિકારીઓએ માર્ગદર્શન અને ખેડૂતોને તાલીમ પૂરી પાડી હતી. તો અમૃતબાગની વિઝિટ કરાવીને રૂબરૂ સમજ આપવામાં આવી હતી, અમૃતબાગના વિવિધ વિભાગોની સ્થળ વિઝિટ કરાવવામાં આવી અને તાલીમ આપવામાં આવી. આજે માંગરોળ તાલુકામાં અમૃતબાગ ખાતે એક આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેતી વિષયક માહિતી માટેનું એક આયોજન કરવામાં આવેલું, શિબિર રાખવામાં આવેલું છે. તેને અંતર્ગત આજે જે ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો હોય તેનું નિરાકરણ કરવામાં આવેલું હતું, સાથે ઓર્ગોનિક ખેતીમાં જે આજે ઝીરો બજેટ કે પ્રાકૃતિક ખેતી કહીએ છીએ તેની અંતર્ગત પણ નિયામક અધિકારી સાહેબ દ્વારા, પ્રોફેસરો દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી અને જે પ્રાકૃતિક ખેતી છે તેના વિશે ની માહિતી પૂર્ણ રૂપે આપવામાં આવેલી હતી, સાથે જે નારળિયું છે તો તેના માટેને અલગ અલગ જાતિ કઈ રીતે બનાવી અને કઈ રીતનું વેચાણ કરે છે લોકો એના માટે પણ માહિતી આપેલી છે. સાથે આપણે જે નર્મદા ડેપો દ્વારા પણ નીમ ઓઇલની પ્રોડક્ટ છે તેના વિશે પૂરી માહિતી આપવામાં આવેલી હતી અને એક સારી એવી ખેતીનું શિબિરનું આયોજન પૂર્ણ રૂપે કરેલું છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. કેશવનાથ જિલ્લાના વેરાવળમાં સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે સુપોષણ ચિંતન સમારોહ તથા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તથા ચેક તેમજ સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો. સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ અને ગણવેશ કીટ વિતરણ માટે યોજાયેલા સુપોષણ ચિંતન સમારોહ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી રૈયાબેન ઝાલોદરાએ જણાવ્યું
કે આંગણવાડી બહેનો બાળકોને ખૂબ સારી રીતે રમતગમતની સાથે સાથે શિક્ષણના બીજ રૂપે છે. ગીર સોમનાથ જિલ્લામાં આંગણવાડી બહેનોની કામગીરી અભિનંદનને પાત્ર છે. બીજ નિગમના ચેરમેન રાજશ્રીભાઈ ચોટવાએ કહ્યું કે આંગણવાડીમાં સારી કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેમજ આવતા વર્ષના માતા યશોદા એવોર્ડની પસંદગી માટે તમામ બહેનોને શુભેચ્છા પાઠવી હતી. નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા આંગણવાડીના બાળકોનો ઉછેર કરતી બહેનોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે માતા યશોદા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રેવરે કહ્યું કે નાનપણથી બાળકોના ઉછેર અને વિકાસ માટે આંગણવાડી બહેનોનો ખૂબ મહત્વનો ફાળો હોય છે. દેશના ભાવિ સમાન બાળકોને આંગણવાડીમાં ખૂબ સારા પ્રફુલ્લિત વાતાવરણ મળી રહે છે. ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાએ કુલ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને માતા યશોદા એવોર્ડ અંતર્ગત આંગણવાડી કાર્યક્રમને 21,000 લેખે તથા હેલ્પરને 15,000 લેખે કુલ 20 બહેનોને રૂપિયા 3.20 લાખ ચૂકવવામાં આવ્યા. આ ઉપરાંત જિલ્લાના કુલ 1,166 કાર્યકર બહેનોને 2 સાડી લેખે કુલ 2,332 સાડી તથા 1,153 હેલ્પર બહેનોને 2,306 સાડી વિતરણ કરવામાં આવી. તેમજ સગર્ભા ધાત્રી અને કિશોરીઓને કુપોષણથી અટકાવવામાં મદદરૂપ બનતા પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરાઈ. આજે યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં 20 બહેનોને એવોર્ડ આપી પુરસ્કૃત કરેલ છે. બાકી અન્ય બહેનોને તમામને સાડી વિતરણ પણ કરવામાં આવેલ છે. સાથે સાથે આગામી વર્ષમાં આ બહેનો યશોદા એવોર્ડ માટે તંદુરસ્ત હરીફાઈ માટે પ્રેરણા લેવા માટે અને સંકલ્પ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે બહેનો યશોદા સ્વરૂપ વાણી વર્તન વ્યવહાર રાખી અને બાળકો આંગણવાડીમાં આવે, વધુમાં વધુ સંખ્યામાં આવે અને વધુમાં વધુ સમય રોકાય અને જે વિવિધ પ્રવૃત્તિઓ કરી અને આંગણવાડીનો જે તમામ ઉદ્દેશો પરિપૂર્ણ કરે તેવી એમને એક સૂચન કરેલ છે અને તમામે આ બાબતે સંકલ્પ કરેલ છે. જે રીતે આગામી સમયની અંદર આંગણવાડીના જે ખૂટતા મકાનો માટે પણ જે છે જિલ્લાની વિવિધ ગ્રાન્ટમાંથી માન્ય કલેક્ટર સાહેબના જે સહકારના કારણે ખાસ ગ્રાન્ટ પણ મળેલ છે, જેથી માળખાકીય સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. અસ્તુ. આજે ગીર સોમનાથ જિલ્લાનો સુપોષણ ચિંતન સમારોહ તથા માતા યશોદા એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યા, જેની અંદર લગભગ 1100 જેટલી આંગણવાડી બહેનો હાજર હતી અને એને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યા છે. તેમજ 20 જેટલી બહેનોને માતા યશોદા એવોર્ડ હેઠળ એને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યા છે. સાથે તમામ મહાનુભાવો તથા પદાધિકારીઓની સ્પીચ પણ આપવામાં આવી અને એ લોકોને માહિતી આપવામાં આવી છે. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સબ જેલ પાસે કરવામાં આવેલ દબાણ પર તંત્ર દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યું તો અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. પ્રાંતિજ નાની ભગોળ ખાતે આવેલા સબ જેલ પાસે વર્ષોથી દબાયેલ દબાણ આજે પ્રાંતિજ મામલતદાર આર કે પટણી તથા પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલ દ્વારા દબાણ દૂર કરાયું અને દબાણ પર જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું તો અન્ય દબાણકર્તાઓમાં પણ દબાણને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. તો હાલમાં તો સબ્જેક્ટ અદ્યતન બનાવવામાં આવતા તેની આગળ થયેલ દબાણ માત્ર હટાવવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ પ્રાંતિજ બજાર વિસ્તાર સહિત વિસ્તારોમાં મોટા મસ્ત દબાણો થયેલા છે. દબાણો ક્યારે હટશે તે તો હવે જોવું જ રહ્યું. હાલ તો માત્ર સબજેલ આગળ પાલિકાની જગ્યામાં થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે. રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ક્રાંતિ. આજના આધુનિક યુગમાં દિન પ્રતિદિન શિક્ષણ ખૂબ જ મોંઘું બન્યું છે, ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ દ્વારકાના લાંબા ગામના એક શિક્ષક રાજ એમ એસ ગોસ્વામીએ ઓનલાઈન વિવિધ પ્રકારની પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી ગુજરાતના શિક્ષકો તેમજ બાળકોના વાલીઓને એક આગવી પ્રેરણા આપી છે. આ વ્યક્તિ છે દ્વારકાના લાંબા ગામના એક શિક્ષક. આ કોઈ સ્કૂલ કે ટ્યુશન ક્લાસીસના શિક્ષક નથી, પરંતુ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના શિક્ષક છે. કારણ કે આ શિક્ષક આખા ગુજરાતના બાળકોને ઘરે બેઠા બેઠા ભણાવે છે. સમગ્ર ગુજરાતમાં સિવિલ એન્જિનિયર તરીકે ફર્સ્ટ આવેલા ગોસ્વામી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં એક પ્રેરણારૂપ બન્યા છે.
હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘું થયું છે, ત્યારે આ શિક્ષકે મધ્યમ અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવી રીતે ઓનલાઈન અને ઇન્ટરનેટના વિવિધ માધ્યમોથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. હાલ શહેરોમાં અમુક વિષયો 1,500 રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે, ત્યારે આ શિક્ષક ફક્ત 1,000માં જ ગણિત, આંકડાશાસ્ત્ર જેવા અનેક વિષયોનું શિક્ષણ આપે છે અને તેમાં વિદ્યાર્થી વારંવાર અભ્યાસનું પુનરાવર્તન પણ કરી શકે છે. આ શિક્ષક દ્વારા ઈ ટ્યુશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ અને એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા પણ વિદ્યાર્થીઓને અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તેમજ કરિયરનું સમગ્ર નોલેજ વિદ્યાર્થીઓમાં વિકસે તે હેતુથી આ શિક્ષક અનેક પ્રકારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સમગ્ર ગુજરાતને એક આગવી પ્રેરણા પૂરી પાડે છે. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના તડક પીપલિયા ગામે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા ખેડૂત લક્ષી સેમિનાર યોજાયો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને તડકા પીપળિયા ગામે સેવા સહકારી મંડળી દ્વારા ખેતીવાડીમાંથી તૈયાર માલ અને ખેતી પેદાશોનું પ્રોસેસિંગ તેમજ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ તેમજ આધુનિક ખેતીનું ઉત્પાદન તેમજ ઓર્ગેનિક ખેતીની ઉત્પાદન અને મૂલ્યવર્ધકથી ખેડૂતોને વધારે ઉત્પાદન થાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તડક પીપળિયા ગામે ખેડૂતોને ખેત પેદાશોનું પ્રોસેસિંગ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ કામ કેવું કરવું તેમજ ઓછી મહેનતે વધુ નફો મળે અને ખેડૂતો વધુ ને વધુ ખેતી તરફ પ્રેરાય અને તડકા પીપળિયા ગામમાં મોદી સાહેબના મિશન મુજબ એગ્રો પ્રોસેસિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોની આવક 2022માં બમણી કરવાની યોજના ખેડૂતો સુધી પહોંચાડી શકાય તેવા ઉદ્દેશ્યને સાર્થક કરવાનો છે. આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર AR પાઠક સાહેબ, કૃષિ યુનિવર્સિટીના DN K ગોંડલિયા, સહકારી મંડળીના મંત્રી વસંતભાઈ પટોડિયા, ગામના સરપંચ તેમજ 300 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. ભાઈ પાઠક, કુલપતિ શ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. આજરોજ અમે અહીંયા તડકા પીપળિયા ગામ ખાતે તડકા પીપળિયા સેવા સહકારી મંડળી દ્વારા ચાલતા જે પ્રસંસ્કરણના કામો છે, વેલ્યુએડિશનના છે, એની મુલાકાતે આવેલા છે. એના અનુસંધાને એક નાના એવા ખેડૂત દિવસનું આયોજન કર્યું છે. આ ગામની અંદર આ ગામની સોસાયટીના પ્રમુખશ્રી અને સેક્રેટરી, ખાસ કરીને શ્રી વસંતભાઈ, એમના પ્રયત્નોથી ગામની અંદર જે તેલ મિલ નાખવામાં આવી હતી, જેનાથી તેલનું પીલાણ ગામને બધી જ મગફળીનું થાય છે, સાથે સાથે શુદ્ધ ખોળ ખેડૂતોને મળી રહે છે અને આ વેચાણ પણ તેલનું ખૂબ સારી કિંમતે થાય છે. એટલે જે મગફળી એટલે વેચતા હોય એના કરતાં ખૂબ સારો ખેડૂતોનો ફાયદો થાય. સાથે સાથે એમણે છેલ્લા તાજેતરના 3-4 વર્ષથી એ તુવેર દાળ માટેની, કઠોળમાંની દાળ માટેની મિલ પણ નાખી છે અને એવી રીતે કઠોળનું પણ એ દાળ બનાવી રહ્યા છે. આ તાલીમથી ખેડૂતોને શું ફાયદો થશે? સાથે સાથે એ મસાલા મિલ પણ બનાવી છે. આ તાલીમથી ખેડૂતોનો ફાયદો એ થવાનો છે કે પોતાનો માલનું ગામની અંદર જ વેલ્યુએડિશન થઈને જાય તો એની કિંમત વધુ મળે. તમે બજારની અંદર કોઈ પણ માલ ખેડૂત વેચવા જાય, બજારની અંદર જે ભાવ ચાલતો હોય વેપારીની, પણ એમાં કમિશન આવે. આ સિવાય સેવા સહકારી મંડળીથી આનું પ્રસંસ્કરણ કરીને તેલ છે, તુવેરની દાળ છે, મસાલા છે, એ બધું જે ખેડૂત બજાર ખાનાર વર્ગને મળે તો ખાનાર વર્ગ શુદ્ધ મળે, મંડળીને સારો ભાવ મળે અને મંડળી શીખી એ ખેડૂતોને સારો ભાવ પોતાના ખેત ઉત્પાદનનો મળે. અને અત્યારે રાજ્ય સરકારે તેમજ કેન્દ્ર સરકારે એ ઘણા FPO બનાવ્યા છે. FPO બનાવવામાં બજેટની અંદર ખૂબ સારી જોગવાઈ રાખી છે. દેશ લેવલે પણ અત્યારે ખેતીની અંદર જો વધુ નફો અને વધુ સારું કમાણી કરવી હોય તો આવા વેલ્યુ એડિશનના કામો કરવા જોઈએ. એમાં તડકા પીપળિયાની સેવા સહકારી મંડળી કરી રહી છે. એના પ્રમુખશ્રી અને એના સેક્રેટરીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ એક બીજાના માટે જીવાદાની પીપળિયા સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજે અમારા ગામમાં કૃષિ યુનિવર્સિટીના સહયોગથી અને તડકા પીપળિયા મંડળીને ગ્રામ પંચાયતના આર્થિક સહયોગથી એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લગભગ 300 ખેડૂતોએ લાભ લીધો છે. આમાં યુનિવર્સિટી તરફથી જળ સમસ્યા વિશે, કપાસના પાક, મગફળીના પાકમાં આવતા રોગો વગેરે ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેનો સંપૂર્ણ લાભ ખેડૂતોને મળ્યો છે. આ ઉપરાંત સોલાર અને પ્લાસ્ટિક મલ્સિંગ, એ બાબતે જે કાંઈ સહાય ગવર્મેન્ટ તરફથી આવે છે એનું પણ
યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.